એક ગેલ્વેનોમીટર ના ડાયલ પર 21 કાપાઓ છે. 21 કાપા હોય ને, માનો કે તમે 3 કાપા પાડો, પહેલો બીજો અને ત્રીજો, તો ભાગ 2 જ પડે. બરાબર, 3 કાપા પાડો, બરાબર, આ 3 કાપા હોય, 1 2 અને 3, તો ભાગ કેટલા પડ્યા? 2 જ પડે. આ 0 થી 10, 10 થી 20 જ બે ભાગ પડે. ક્લિયર? તો 21 કાપાઓ હોય એટલે 0 થી 20 ભાગ પડે. બરાબર, ચલો આ 20 વિભાગો થયા, જેમાં 10 માઇક્રો એમ્પિયર પ્રવાહ કરવા કરતા 1 ડિવિઝન જેટલું આવર્તન થાય. એક ભાગ ક્યારે આગળ વધે? જ્યારે 10 માઇક્રો એમ્પિયર વધે. તો પ્રવાહ ક્ષમતા શું થાય એની? પ્રવાહ ક્ષમતા આઈજી બરાબર કેટલા વિભાગો છે અને એક વિભાગમાં કેટલું મૂલ્ય છે? તો 10 માઇક્રો એમ્પિયર, વિભાગો કેટલા છે? તો ટોટલ એ 0 થી કેટલા સુધી બતાવે? 200 માઇક્રો એમ્પિયર. 200 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત એમ્પિયર, 2 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત એમ્પિયર. તેનો અવરોધ 20 ઓમેગા છે. કેલ્વિનોમીટરનો અવરોધ કેટલા ઓમેગા છે? 20 ઓમેગા. આગળ વધીએ, ધ્યાન આપજો. 1 એમ્પિયર પ્રવાહ માપી શકે તેવા એ મીટરમાં ફેરવવાનું છે. તો એ મીટર માટે I બરાબર કેટલા એમ્પિયર આપેલું છે? 1 એમ્પિયર. અને હવે મૂળ કેલ્વિનોમીટરને 1 વોલ્ટેજનો વિદ્યુત સ્થિતિમાન તફાવત માપી શકે તેવા વોલ્ટમીટરમાં કેવી રીતે ફેરવશો? બંનેમાં અસરકારક તમારે અવરોધ શોધવાનો છે. તો વોલ્ટમીટર માટે V બરાબર કેટલા લેવાનું છે? 1 વોલ્ટ. એટલે સૌથી પહેલા એ મીટરની ગણતરી કરીએ. એ મીટર, હવે ધ્યાન આપજો, એ મીટરમાં આપણે શું શોધવું પડે? સંટ. સંટ S બરાબર જી આઈ જી આઈ માઇનસ આઈ જી. ચલો જી કેટલો હતો? 20. આઈ જી કેટલો હતું? 2 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત. આઈ કેટલા એમ્પિયર છે? 1 ઓછા 2 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત, 40 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત. આમ તો આ ન કરો તો ચાલે, કારણ કે 1 ની સાપેક્ષે 2 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત ખૂબ નાનું કહેવાય, પણ જો મનમાં ન સેટ થતું હોય તો આને 0.0002 લખી શકાય. બરાબર, એટલા માટે 1 થી 1 જે છે એ ખૂબ ખૂબ મોટો છે 0.002 કરતા. માટે 0.002 ને અવગણતા 40 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત જવાબ રહે. અધરવાઇઝ જે નીચે હજુ પણ લખો તો 1 ઓછા 0 એટલે 40 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત ઓમેગા. ઇન શોર્ટ, 4 ગુણ્યા 10 ની માઇનસ 3 ઓમેગા, 4 મિલી ઓમેગા. ક્લિયર થઈ ગયું સુધી? આમ 4 મિલી, ધ્યાન આપજો, 4 મિલી ઓમેગા ના સંટને ગેલ્વેનો મીટર સાથે સમાંતરમાં જોડવો પડે. હું એવું જોતો હતો પણ કોઈને કશું આઈડિયા જ નહોતો. ચલો ધ્યાન આપો, તમને પરિપથનો અસરકારક અવરોધ પણ કીધો છે, એટલે ગેલ્વેનોમીટર જી થયું અને નીચે તમે શું જોડેલું છે? સંટ એસ. બરાબર, તો આ બંનેનો સમતુલ્ય અવરોધ શું થાય? સમતુલ્ય અવરોધ જી ઇન્ટુ એસ છેદમાં જી પ્લસ એ. 20 ગુણ્યા 4 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત, અને 4 મિલી ઓમેગા છે, એટલે 4 ગુણ્યા 10 ની માઇનસ 3 લેવાનું. 20 વત્તા 0.004, 4 ગુણ્યા 10 ની માઇનસ 3 ને આવું કહેવાય ને, એટલે 20 ચોક 80 ગુણ્યા 10 ની માઇનસ 3 છેદમાં 20.004. જનરલી કંઈ ફરક નહીં પડે, બોલો તે છે. ઓગણચાલીસ પોઈન્ટ ગુણ્યા 10 ની માઇનસ
ત્રણ ઘાત એપ્રોક્સિમેટલી 40 ના 80 ભાગ્યા કર્યું હોય તો 4 જવાબ આવો જોઈએ. ગણતરી શું જોઈએ એમાં? શ્રેણી અવરોધ આર એસ સૂત્ર શું છે? બી ના છેદમાં આઈજી માઇનસ જી. વી 1 વોલ્ટમાં આપવાનો છે. આઈજી કેટલો હતો? 2×10⁻⁴. જી કેટલો હતો? 20. ચલો 1×2.5×10⁴ 20. જવાબ 5, 1, 2, 3. 5000 - 20 4980 ઓમેગા જેટલો મોટો અવરોધ શ્રેણીમાં જોડવો પડે. આમ RS બરાબર 4980 ઓમેગા અવરોધને શ્રેણીમાં જોડતા વોલ્ટ મીટરની રચના થાય. ક્લિયર થઈ ગયું એટલે સુધી? હવે ધ્યાન આપજો, અહીંયા ગેલ્વેનોમીટર આવું હોય અને શ્રેણીમાં અવરોધ કયો હોય? RS. માટે સમતુલ્ય અવરોધ બરાબર RS વત્તા G. RS 4980 વત્તા 20